હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, હું પણ મજામાં છું. ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં તમે હેવ અને હેવ શીખ્યા ને? હા, તો આજે આપણે એને અલગ અલગ એક્ટિવિટીથી વધુ શીખીશું. તો એકવાર હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે થાય છે એ યાદ કરી લઈએ. આઈ, વી, યુ અને ધે સાથે હેવનો ઉપયોગ થાય છે અને હી, સી અને ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. યાદ છે ને મિત્રો? ઓકે, ચાલો તો આપણે એની અલગ અલગ એક્ટિવિટી જોઈશું. અહીં આજની આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે ટ્રુ એન્ડ ફોલ્સ. વાક્ય સાચા છે કે ખોટા? ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રુ અને ફોલ્સ જોઈશું. તો આજે હું વાક્ય લખતી જઈશ અને તમારે એની સાથે રીડ કરવાનું છે અને મને કહેવાનું પણ છે કે વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ટ્રુ અને ફોલ્સની એક્ટિવિટી જોઈશું. તો અહીં બધા ધ્યાનથી જોજો. ટ્રુ એન્ડ ફોલ્સ. તો ફ્રેન્ડ્સ, અહીં વાક્ય લખ્યા નથી પણ આપણે લખતા જઈશું અને રીડ કરતા જઈશું અને ટ્રુ છે કે ફોલ્સ એ તમારે કહેવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં બધા ધ્યાનથી જોજો. આપણું ફર્સ્ટ વાક્ય છે, હી હેઝ અ બિગ નોઝ. હી હેઝ અ બિગ નોઝ. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે? ટ્રુ. હા, તો અહીં ટ્રુ છે એટલે આપણે ખરાની નિશાની કરીશું, આ રીતે રાઈટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, અને ફોલ્સ હશે તો આપણે ચોકડી કરીશું. ચલો હવે સેકન્ડ વાક્ય બધા અહીં ધ્યાનથી જોજો. આઈ હેઝ અ ગન. આઈ હેઝ અ ગન. તો કહો મને ફ્રેન્ડ્સ, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે? ફોલ્સ. હા, તો અહીં આપણે ચોકડી કરીશું આમ. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આઈ હેઝ અ ગન વાક્ય ફોલ્સ છે ને? તો સાચું સેન્ટન્સ શું હશે ફ્રેન્ડ્સ? આઈ હેઝની જગ્યા પર શું આવશે? હેવ. હા, તો આપણું સાચું સેન્ટન્સ છે આઈ હેવ અ ગન. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હેવ અ ગન. હવે નેક્સ્ટ વાક્ય અહીં ધ્યાનથી જોજો. વી હેઝ બુક્સ. વી હેઝ બુક્સ. તો કહો ફ્રેન્ડ્સ, આ સેન્ટન્સ ફોલ્સ છે કે ટ્રુ છે? ટ્રુ. ના, ટ્રુ નથી, આ વાક્ય ફોલ્સ છે. વી હેઝ બુક્સ, આ વાક્ય ફોલ્સ છે, માટે અહીં ચોકડી કરીશું. તો એનું ટ્રુ વાક્ય બનશે, જુઓ અહીં બધા ધ્યાનથી. વી હેવ આવશે હેઝની જગ્યા પર. વી હેવ બુક્સ. વી હેવ બુક્સ, આ આપણું ટ્રુ વાક્ય છે. હવે નેક્સ્ટ વાક્ય જોઈએ. અહીં ધ્યાનથી જોજો બધા ફ્રેન્ડ્સ. રીતા હેઝ અ કેટ. રીતા હેઝ અ કેટ. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે? ટ્રુ. હા, તો અહીં આપણે
રાઈટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ વાક્ય જોઈએ. અહીં બધા ધ્યાનથી જોજો. સી હેઝ અ સ્મોલ નોઝ. સી હેઝ અ સ્મોલ નોઝ. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? ટ્રુ. હા, આ વાક્ય ટ્રુ છે, માટે અહીં રાઈટ કરીશું આપણે. હવે નેક્સ્ટ વાક્ય, ધ બોયસ હેઝ બેટ. The boys has bats. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? ફોલ્સ. હા, તો અહીં આપણે ચોકડી કરીશું. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય ફોલ્સ છે, તો આપણે એનું ટ્રુ વાક્ય લખીએ. જોજો બધા અહીં ધ્યાનથી. ધ બોયસ હેવ, હેઝની જગ્યા પર આવશે હેવ, બેટ્સ. ધ બોયસ હેવ બેટ્સ. આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે રાઇટ ધ કરેક્ટ સેન્ટન્સીસ. વાક્ય સાચા લખવાના છે અહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે વાક્ય જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી સેકન્ડ એક્ટિવિટી છે આડાઅવળા છે ને સેન્ટન્સીસ, તેને આપણે સીધા કરીને લખવાના છે. જોજો બધા અહીં. સી ફ્રોક હેઝ અ ગ્રીન. ફ્રેન્ડ્સ, આવું સેન્ટન્સ હોય ના હોય ને, જો એને આપણે રાઈટ કરીને લખીશું અહીં, તો આ રીતે લખાશે રાઈટ સેન્ટન્સ. સી હેઝ અ ગ્રીન ફ્રોક. સી હેઝ અ ગ્રીન ફ્રોક. આ આપણું રાઈટ સેન્ટન્સ છે. હવે નેક્સ્ટ સેન્ટન્સ જોઈશું. હેવ ધ ફાર્મર્સ ગોડ્સ. તો આને રાઈટ લખાશે ધ ફાર્મર હેવ ગોડ્સ. ધ ફાર્મર્સ હેવ ગોડ્સ. ધ ફાર્મર્સ હેવ ગોડ્સ. હવે નેક્સ્ટ વાક્ય, અ ડોગ જોયા હેઝ. તો ફ્રેન્ડ્સ, આ પણ ખોટું વાક્ય છે ને, ચલો એને આપણે રાઈટ કરીશું. તો રાઈટ લખાશે જોયા હેઝ અ ડોગ. જોયા હેઝ અ ડોગ. જોયા હેઝ અ ડોગ. આ આપણું રાઈટ સેન્ટન્સ છે. હવે નેક્સ્ટ, શર્ટ યુ અ બ્લુ હેવ. આ પણ રોંગ છે ને ફ્રેન્ડ્સ, તો ચાલો એને રાઈટ કરીને લખીશું આપણે. યુ હેવ અ બ્લુ શર્ટ. યુ હેવ અ બ્લુ શર્ટ. યુ હેવ અ બ્લુ શર્ટ. હવે નેક્સ્ટ, હેવ વી ફ્લાવર્સ. આ વાક્ય રાઈટ છે? નથી ને, તો ચાલો એને આપણે રાઈટ કરીને લખીશું. વી
હેવ ફ્લાવર્સ. વી હેવ ફ્લાવર્સ. આ વાક્ય રાઈટ થયો. વી હેવ ફ્લાવર્સ. ફ્રેન્ડ્સ, હવે તો હેવ અને હેઝ બરાબર યાદ રહી ગયું ને? હા, તો એનું તમે ઘરે પુનરાવર્તન કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.